હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. હવે આગળના ચેપ્ટરની અંદર આપણે તારાઓ વિશે થોડીક માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે ટોપિક નંબર 17.1 છે, જેનું નામ છે ચંદ્ર ધીમૂન, એના વિશે આપણે માહિતી મેળવેલી હતી કે ચંદ્ર છે એ કેવી રીતે પોતાની કળાઓ છે એ અલગ અલગ રીતે દર્શાવે છે. ત્યારબાદ પૂનમ અને અમાસ વિશે આપણે થોડીક માહિતી મેળવેલી હતી. ચંદ્ર છે કોની આસપાસ ફરે છે, તો કે પૃથ્વીની આસપાસ. અને પૃથ્વી છે એ ચંદ્રને સાથે લઈને કોની આસપાસ ફરે છે, તો કે સૂર્યની આસપાસ છે ભ્રમણ કરે છે, એ આપણે જોયું હતું. ત્યારબાદ શું ચંદ્ર ઉપર જીવન શક્ય છે કે નહીં, એના વિશે પણ આપણે માહિતી મેળવેલી હતી. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ છે સૌ પ્રથમ ચંદ્ર ઉપર જનારી પ્રથમ વ્યક્તિ હતા. બરાબર, ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. આજે આપણે જોશું નેક્સ્ટ ટોપિક, ટોપિક નંબર 17.2, જેનું નામ છે તારાઓ, ધી સ્ટાર્સ. તો બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ છો? આપણે આગળના લેક્ચરમાં જોયું કે ચંદ્ર છે આપણને રાત્રિ દરમિયાન આકાશની અંદર સરસ મજાનો ચળકતો છે જોવા મળે છે. તો એ સિવાયના બીજા પદાર્થોની અંદર આકાશમાં મોટી સંખ્યામાં શું હોય, તો કે તારાઓ આવેલા છે. અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એટલે કે શહેરથી બહાર જઈને તમારે શું કરવાનું, આકાશની અંદર તારાઓનું ધ્યાનથી અવલોકન કરશો. તો શું બધા તારાઓ તમને સમાન તેજસ્વી છે, તો કે નહીં, દરેક તારા છે સરખું તેજ છે ધરાવતા હોતા નથી. શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે, તો કે ના, બધા તારાઓ સમાન રંગ ધરાવતા નથી. હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. જેવી રીતે સૂર્ય છે એ પોતાનામાંથી શું કરે, તો કે પ્રકાશનું ઉત્સર્જન કરે, એવી જ રીતે તારાઓ પણ પોતાનામાંથી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સૂર્ય શું છે, તો કે સૂર્ય પણ એક તારો જ છે. બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો મોટો વિશાળ દેખાય છે, તો કે તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ? તો કે આપણી નજીક મૂકેલો ફૂટબોલ હોય એ આપણને કેવો દેખાય, તો કે મોટો દેખાય. જ્યારે આપણાથી 100 મીટર દૂર ઉપર મૂકેલો ફૂટબોલ કેવો દેખાય, તો કે નાનો દેખાય. એવી જ રીતે તારાઓ જે છે એ સૂર્ય કરતાં કેવા, તો કે લાખો ગણા દૂર આવેલા હોય છે. એટલા માટે તારાઓ આપણને કેવા દેખાય, તો કે બિંદુવત, એટલે કે નાના ટપકા જેવા દેખાય, જ્યારે સૂર્ય છે એ આપણને મોટો દેખાય છે. હવે નીચે તમને સૂર્ય છે એ પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર છે દૂર આવેલો છે એ માહિતી આપેલી છે. સૂર્ય છે પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર આવેલો છે, તો કે 150 મિલિયન કિલોમીટર. તો તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, બરાબર, જે પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર આવેલો છે, તો કે જે તમને અહીં આંકડાકીય માહિતી આપેલી છે એ ખૂબ મોટી છે. તો શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા, તો કે ના, તો કેટલાક તારાઓ તો આનાથી પણ દૂર આવેલા છે. તો આ અંતરને સરળતાથી માપવા માટે બીજો એક એકમ છે, એ એકમને શું કહેવામાં આવે છે, તો કે પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. હવે યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે કેટલી, તો કે 300,000 કિલોમીટર છે. ખાસ યાદ રાખવાનું, એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. તો આલ્ફા સેન્ટોરીનું અંતર છે કેટલું થશે, તો કે 4.3 પ્રકાશ વર્ષ જેટલું થશે. અહીં જે આપણે જોયું હતું કે સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે, તો કે આલ્ફા સેન્ટોરી બીજા નંબરનો. તો એનું જે અંતર છે પૃથ્વીથી કેટલું છે, તો કે 4.3 પ્રકાશ વર્ષ. અહીં જે તમે આ મોટા બધા જે તમને ડિજિટ આપેલા છે એને તમે વાંચી ન શકો, એટલા માટે એને ઈઝી કરવા માટે કયો એકમ છે, તો કે પ્રકાશ વર્ષ. અને પ્રકાશ વર્ષના અંદર તમે જોઈ શકો છો કે આલ્ફા સેન્ટોરીનું અંતર છે પૃથ્વીથી કેટલું છે, તો કે 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. હવે પહેલીનો પ્રશ્ન છે કે જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય, તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ, બરાબર? તો કે ના, એવું કંઈ નથી. તારાઓ છે એ આપણા સુધી પહોંચતા કેટલા, તો કે વર્ષો લાગતા હોય. તો પહેલી એમ કહે છે, મને આશ્ચર્ય થાય છે કે આપણે જે તારાઓ જોઈએ છીએ એને શું ભૂતકાળમાં જોઈએ છીએ? ત્યાર પછી બૂજો છે,
એને એક પ્રશ્ન થાય છે કે મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી, શા માટે તે ફક્ત રાત્રે જ આપણને દ્રશ્યમાન એટલે કે રાત્રિના સમયે જ આપણને દેખાય છે. તો આપણે બુજોના પ્રશ્નનો જવાબ છે એ મેળવીએ. તો કે હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર જ હોય છે, બરાબર. તારાઓ દિવસ દરમિયાન પણ હાજર હોય છે, પરંતુ તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે શું થાય, દિવસ દરમિયાન તે દેખાતા નથી. કારણ કે સૂર્યનો પ્રકાશ છે એ કેવો હોય તો કે અત્યંત વિશાળ હોય, એના પરિણામે દિવસ દરમિયાન આપણને તારા છે દેખાતા નથી. આકાશમાં લગભગ 2 કલાક સુધી કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું શું કરવાનું, તમારે નિરીક્ષણ કરવાનું. તો તમે શું નોંધ્યું, શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યા કે નહીં? તો કે હા, તમે જોયું હશે કે અમુક તારા છે સાંજે જ્યારે રાત્રિ દરમિયાન ક્યાં હોય, તો કે પૂર્વ બાજુ. સવારે તમે જુઓ તો એ જ તારા કઈ બાજુ જતા રહ્યા હોય, તો કે પશ્ચિમ સાઈડ. તો તારાઓ છે પોતાના સ્થાનમાં શું કરે છે, ફેરફાર કરે છે. તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે. તો જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં શું થાય છે, તો કે આથમે છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે તારાઓ શું કરે છે, તો કે પોતાના સ્થાન છે એની અંદર ફેરફાર કરે છે. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે, તો ચાલો એ આપણે શોધીએ. એ શોધવા માટે આપણે કરીશું પ્રવૃત્તિ નંબર 17.4. એની અંદર શું કરવાનું છે, તો કે મોટા ખંડની વચ્ચે ઊભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો. રૂમમાં રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે, તમે તેને તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ કે નહીં, બરાબર. તમારે શું કરવાનું, તો કે એક મોટો રૂમ હોય એની વચ્ચે ઊભું રહી જવાનું અને ગોળ ગોળ શું કરવાનું, તો કે ભ્રમણ કરવાનું. ત્યારબાદ શું કરવાનું કે રૂમમાં રહેલી વસ્તુઓ છે એ તમને કઈ દિશામાં ખસતી દેખાય છે એ તમારે જોવાનું, બરાબર. અને તમે તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં વસ્તુઓ છે ખસતી તમને દેખાય છે કે નહીં, તો રૂમની સ્થિર વસ્તુઓ આપણા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી દેખાય છે. આપણે જે દિશામાં ગોળ ગોળ ફરશી એનાથી વિરુદ્ધ દિશામાં રૂમની જે પડેલી વસ્તુઓ છે તમને ફરતી દેખાશે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ, તો કે પૃથ્વી પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં શું કરે છે, સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી તારાઓ અને અન્ય આકાશી પદાર્થો આપણને કઈ દિશામાં જોવા મળશે, તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતા છે એ આપણને જણાશે, રાઈટ. હવે પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો એમને પાછળની દિશામાં ખસતા છે એ જણાય છે, બરાબર. આ પ્રવૃત્તિ ઉપરથી પહેલીને પણ એ યાદ આવી ગયું. હવે જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ એ થયો કે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ તરફ શું કરે છે, તો કે ભ્રમણ કરે છે. તો કે હા, પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર શું કરે છે, તો કે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર શું કરે છે, તો કે ધરી ભ્રમણ. તો બુજો કહે છે કે હવે મને સમજાયું કે શા માટે સૂર્ય છે એ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો જણાય છે, કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે, એટલા માટે આપણને સૂર્ય છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉગતો અને આથમતો છે એ જણાય છે. ક્લિયર થઈ ગયું. હવે પહેલી કહે છે કે મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક તારો એવો છે કે જે જરા પણ ખસતો નથી. તો એને એવો પ્રશ્ન થાય કે આવું વળી કઈ રીતે શક્ય છે. આપણે જોયું કે તારાઓ છે એ પૂર્વ દિશાની અંદર ઉગે અને પશ્ચિમ દિશાની અંદર શું થાય છે, તો કે આથમે છે, બરાબર. તો બહેલી છે એને એવો પ્રશ્ન થાય કે મારા દાદા મને એમ કહેતા હતા કે એક તારો એવો છે એ શું કરે છે, તો કે એ એકને એક જગ્યાએ રહે છે, એ જરા પણ ખસતો નથી. એવું કઈ રીતે શક્ય બને, તો એ જોવા માટે આપણે જોશું પ્રવૃત્તિ નંબર 17.5. એની અંદર શું કરવાનું છે, તો કે એક છત્રી લઈને તેને ખોલી નાખો અને સફેદ કાગળના લગભગ 10 થી 15 તારાઓ બનાવો. એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા તરફ લગાવો. જેમ તમને આકૃતિ 17.9 ની અંદર બતાવેલું છે એ મુજબ શું કરવાનું, તો કે એક છત્રી લેવાની,
અને શું કરવાનું, તમારે એ છત્રીને ખોલી નાખવાની, તમારે છત્રીને ઓપન કરવાની. ત્યારબાદ 10 થી 15 તમારે કાગળમાંથી શું કરવાના, તો કે સ્ટાર બનાવવાના. હવે એક સ્ટારને તમને નીચે જે આકૃતિ છે એમાં બતાવેલું છે એ મુજબ શું કરવાનું, એક તારાને છત્રીના વચ્ચેના જે અસળિયો હોય જ્યાંથી આપણે છત્રીને હોલ્ડ કરતા હોય, પકડતા હોય, બરાબર, ત્યાં વચ્ચે તમે જોઈ શકો છો એક તારાને ત્યાં લગાવવાનો અને બાકીના તારાને ક્યાં લગાવવાના, તો કે છત્રીના તારના છેડા તરફ. તમને અહીં પર્પલ કલરના તમે જોઈ શકો છો, બીજા બધા તારાઓને છત્રીના તારના જે સળિયા હોય એના છેડા તરફ લગાવેલા છે, જ્યારે એક તારો ક્યાં છે, તો કે સેન્ટરની અંદર છે એ લગાવેલો છે. હવે શું કરવાનું, તો કે હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને શું કરવાનું, તો કે ગોળ ગોળ ફેરવો. કોઈ એવો તારો છે કે જે ખસતો ન હોય તેવું લાગતું હોય, આ તારો ક્યાં આવેલો છે, બરાબર, તો તમે શું કરશો, તો કે આ બધા સ્ટાર ગોઠવાઈ જાય પછી શું કરવાનું, જે આ સળિયો આપણે વચ્ચેથી જે પકડેલો છે એ સળિયાને શું કરવાનું, તો કે તમારે સળિયાને પકડીને છત્રીને ગોળ ગોળ ફેરવવાની. હવે તમે આ છત્રીને ગોળ ગોળ ફેરવશો તો તમે શું જોશો, તો કે તમે ગોળ ગોળ ફેરવશો તો કોઈ એવો તારો છે કે જે ખસતો ન હોય એવું લાગતું હોય, તો કે હા આ વચ્ચેનો જે તારો છે, બરાબર, આપણે જે વચ્ચે સેન્ટરમાં જે તારો ફિટ કરેલો છે એ તમને ખસતો ન હોય એવું લાગશે. આ તારો ક્યાં આવેલો છે, તો કે એ છત્રીના મધ્ય ભાગમાં, બરાબર, એટલે કે વચ્ચે આવેલો છે, બરાબર. જ્યારે બાકીના જે આ તાર છેડાના તાર પાસે જે આપણે સ્ટાર લગાવેલા છે એ બધા તમે જ્યારે છત્રીને ગોળ ગોળ ફેરવશો તો શું થશે, એ બધા સ્ટાર તમને ફરતા જણાશે, જ્યારે વચ્ચેનો જે છે સ્ટાર એ તમને કોઈ પણ જગ્યાએ ખસતો ન હોય એવું જણાશે, બરાબર. એવી જ રીતે પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળેલી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો તે તારો પણ શું થાય, તો કે સ્થિર જ દેખાય. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ધ્રુવનો તારો પૃથ્વીના ભ્રમણની ધરી પરની દિશામાં આવેલો હોવાથી તે આકાશમાં આપણને કેવો દેખાશે, હંમેશા, તો કે સ્થિર દેખાશે. એટલા માટે પહેલીના દાદાએ જે કીધેલું હતું, બરાબર, સેન્ટેન્સ, કે એક તારો એવો છે કે જે એક પણ જગ્યાએ ખસતો નથી, બરાબર, એની એ જગ્યાએ રહે છે, જે આપણે આ પ્રવૃત્તિ કરીને સાબિત કરેલું છે. જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળેલી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પણ સ્થિર જ હશે, તો કે હા. અહીંયા તમે જોઈ શકો છો, ઉદાહરણ તરીકે આપણે પૃથ્વીનો હાથો છે, બરાબર, ધરી છે, એને આપણે જે આ હાથો લીધેલો છે એના તરીકે ગણીએ તો ત્યાં જે તારો આવેલો છે આ મધ્યમાં એ શું થશે, એકને એક જગ્યાએ રહેશે. પરિણામે શું થશે, આપણે એવું જોઈ શકશું કે તારો એકને એક જગ્યાએ સ્થિર છે. હકીકતમાં ધ્રુવ નામનો એક તારો છે કે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે, પરિણામે તે ખસતો જણાતો નથી. હવે ધ્રુવનો તારો તમને નીચે આકૃતિ નંબર 17.10 અંદર બતાવવામાં આવેલો છે કે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરીની નજીક આવેલો ધ્રુવનો તારો. તમે જોઈ શકો છો આપણી આ જે મિડલમાં પૃથ્વી છે, બરાબર, એની જે ભ્રમણ કરવાની ધરી છે એ શું કરે, સૂર્યની આસપાસ છે, પરિભ્રમણ કરે, તો એની જે ધરી છે એની નજીક કયો તારો આવેલો છે, તો કે ધ્રુવનો તારો. પરિણામે શું થશે, તો એ તારો છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ખસશે નહીં, બરાબર, એ પોતાની એને એ જગ્યાએ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ટોપિક નંબર 17.2 છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.